નમસ્કાર મિત્રો, આજે વાત કરીશું MMS નો મોસ્ટ IMP પ્રશ્નપત્ર, જે મિત્રો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરત દ્વારા નિર્મિત છે. તો સરસ મજાનો આપણે મોસ્ટ IMP પ્રશ્નપત્ર જોવાના છીએ. પ્રશ્નપત્ર 1-4 છે, તેનું સોલ્યુશન સાથે મૂકેલા છે. તો મિત્રો, નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈ શકો છો. આજે આપણે પ્રશ્નપત્ર 5 વિભાગ 1 માનસિક ક્ષમતા કસોટીના 90 પ્રશ્ન જોઈશું. તો મિત્રો, આ પ્રકારના જે છે તમારા પ્રશ્નો પૂછાઈ શકે છે. નીચેના પ્રશ્ન નંબર 1-10માં ચોક્કસ નિયમ અનુસાર અંક શ્રેણી આપવામાં આવેલી છે, તેમાં પ્રશ્નાર્થના સ્થાને વિકલ્પમાંથી યોગ્ય અંક પસંદ કરો. તો મિત્રો, 17 તારીખે તમારી પરીક્ષા છે, એ પહેલાં તમામ ભાગ જોઈ લેજો, જેથી તમે સારામાં સારી તૈયારી કરી શકો. 24 પછી 12 પછી મિત્રો 5 પછી અહીં 48, એવી રીતે જે છે અહીં શ્રેણી વધે છે. 2, 125, 25, 6 એવી રીતે વધે છે. આ જે જગ્યા છે, જગ્યા ઉપર શું આવશે? તો મિત્રો, ત્યાં આવશે 8, 2, 9, 28, 65, તો એના પછી 126, 363, 484, 5,105 અને એના પછી આવશે 6,126. તો આની અંદર મિત્રો તમારે શું કરવાનું છે? તો એક અહીં આવી રીતે કરવાનું છે, જોઈ લો. 1 પછી 4, 4 પછી 5 અને 5 પછી 6 મૂકવાના છે. અહીં મિત્રો 63, 84, 105 અને ત્યારબાદ 126, એવી રીતે જે છે એ આગળ વધે છે. 245, 230, 200, 140 અને 20. 15, 51, 16, 61, 17 પછી આવશે 81. મિત્રો, કેવી રીતે આ શ્રેણીના જવાબ આવે છે એ જો તમે વિડીયો જોવા માગો છો તો એનો પણ વિડીયો બનાવેલો છે, તો ખાસ જોઈ લેશો તો તમને ખ્યાલ આવી જશે. 216, 125, 64, 27, 9, 30, 42, 25, 37, 20, 32, 4, 8, 9, 27, 16, 64, 25. 16, 64, 25 ત્યાર પછી આવશે 125. 99, 72, 45 પછી આવશે 9. 11, 14, 20, 29, 41. મિત્રો, પ્રશ્ન નંબર 51 11 લઈને તમારે 13 સુધીમાં દર્શાવેલી આકૃતિમાં વધુમાં વધુ ચોરસ કેટલા છે એ ચોરસ જોવાના છે. તો આની અંદર મિત્રો જે છે 18 ચોરસ રહેલા છે. અહીં જે આપણે જોઈ રહ્યા છીએ તેની અંદર 14 ચોરસ છે, આની અંદર મિત્રો 6 ચોરસ છે. પ્રશ્ન નંબર 14-16 દર્શાવેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે? તો અહીં જે આકૃતિ આપણે જોઈ રહ્યા છીએ તેની અંદર મિત્રો સી ઓપ્શન સાચો આવે છે, એટલે કે 36 જે છે એ છે. આ આકૃતિની અંદર 48 છે. નીચે 16 નંબર જે છે એમાં 28 છે. લંબચોરસની વાત કરીએ તો પ્રશ્ન નંબર 17ની અંદર 18, 18ની અંદર 60, પ્રશ્ન નંબર 19ની અંદર સળંગ રેખાઓ કેટલી છે? તો 19ની અંદર 13 અને 20ની અંદર 8 છે. નીચે આપેલા પ્રશ્ન 21-23માં આપેલા શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષર પ્રમાણેની ગોઠવણીનો સાચો ક્રમ, તો મિત્રો વિકાસ લખેલું છે, તો એનો સાચો ક્રમ ગોઠવીએ મૂળાક્ષર પ્રમાણે આ પ્રમાણે થશે. હિસ્ટ્રીનો જોઈએ તો મિત્રો આ પ્રમાણે થશે, પ્રિન્સનો જોઈએ તો આવી રીતે થશે. જો મિત્રો બર્ડ જે છે એને આવી રીતે લખાય તો તે પ્રમાણે દર્શાવવા માટે જે રાઈસ છે એને શું વંચાય, તો એ તમારે અહીં મિત્રો જોવાનું છે કે એ માટે શું લીધું છે, એ અને સી એના આગળ પાછળના શબ્દ લીધા છે. તો અહીં આર છે તો આરની આગળ પાછળ લઈએ તો ક્યુ એસ, એવી રીતે કરશો તો સાચો જવાબ બી આવે છે. ત્યારબાદ અહીં મિત્રો જે શબ્દો આપણને આપેલો છે આ શબ્દમાંથી કયો શબ્દ નહીં બને, તો અહીં મિત્રો તમે જોશો કે આની અંદર એવો કયો શબ્દ છે કે જે આની અંદર આપેલો નથી, તો ઈ ઈ શબ્દ જે છે એ આમાં આપેલો નથી, તો આ શબ્દ બનશે નહીં. આની અંદર મિત્રો તમારે પ્રશ્ન નંબર 26-30માં ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબના અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો. હવે જો અહીં આપણે ર માટે 2 લેવાના છે, ગ માટે 4, ડ માટે 5, વ માટે 8 અને ન માટે 9 લેવાના છે. વડનગરનો વ છે તો વ માટે મિત્રો પ્રથમ તમારે શું લેવાનું છે? 8 લેવાના છે. ડ માટે શું લેવાનું છે? ડ માટે 5 લેવાના છે. ન માટે શું લેવાનું છે? તો ન માટે 9 લેવાના છે. ગ માટે 4 લેવાના છે અને ર માટે 2 લેવાના છે. તો આવું ઓપ્શન ક્યાં છે? સીમાં છે. ડગર માટે 542 થશે. નગ વટા વડ કરીએ તો 179 થશે. નરમાંથી ડગ જે છે બાદ કરીએ તો 38. નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો મિત્રો બી સાચો છે, કે વ ન ઓછા વ ગ તો બરાબર ડ આવશે. પ્રશ્ન નંબર 31-35 પ્રશ્નોમાં દરેકમાં 4 આકૃતિઓ આપેલી છે, એક આકૃતિ બાકીની 3 આકૃતિથી જુદી પડે છે, તો એ મિત્રો આપણે જોવાની છે.
તો અહીં તમે જોશો તો અહીં મિત્રો જે ખૂણા છે એ ખૂણા આવી રીતે જોડેલા છે બધાના આના વચ્ચે છે, જ્યારે આ જે છે એ વચ્ચે જે છે એ વધારાનો ગોળ વર્તુળ આપેલું છે। ત્યારબાદ અહીં વાત કરીએ તો અહીં મિત્રો બધાની અંદર એક એક જે છે ગોળ કાળું ટપકું જે છે પૂર્ણ ભરેલું છે, જે આમાં નથી તો આ આકૃતિ અલગ પડે છે। ત્યારબાદ અહીં તમે જોશો તો આની અંદર જે છે મિત્રો આ આકૃતિ જે છે એ અલગ પડે છે, આની અંદર જે છે આ આકૃતિ અલગ પડે છે। ત્યારબાદ આની અંદર વાત કરીએ તો સી આકૃતિ જે છે તે મિત્રો અલગ પડે છે। પ્રશ્ન નંબર 36-40માં અંગ્રેજી મૂળાક્ષર માટે સૂચવેલી સાંકેતિક ભાષાને ધ્યાનમાં લઈને ઉત્તર આપો। તો મિત્રો રોજ માટે જે કોડ આપેલો છે એ 73 છે, ચેર માટે જે છે અહીં 9,091,465 છે। તો સર્ચને કેવી રીતે લખાય તો એસ માટે આપણે જોવાનું છે, એસ માટે શું લીધેલા છે 7, તો પહેલાં 7 લેવાના છે। ઈ માટે કેટલા છે 2 છે, તો પછી 2 લેવાના છે। એ તો એ માટે કેટલા લીધેલા છે 4 છે। એવી રીતે તમે આ સર્ચને લખશો તો મિત્રો ખ્યાલ આવી જશે કે સાચો જવાબ બી આવે છે। અહીં પણ મિત્રો તમારે એવી જ રીતે કરવાનું છે, એ માટે આઈ લીધેલો છે, બી માટે જે લીધેલો છે, સી માટે કે અને ડી માટે એલ લીધેલો છે। તો એમ એન ઓપી માટે શું લઈએ પડશે આપણે યુ વી ડબલ્યુ અને એક્સ। એજ્યુકેશન માટે મિત્રો આવો કોડ હોય તો સીઓ આઈ એન માટે કયો થશે, તો આમાં તમારે જોઈ લેવાનું છે કે સી માટે જે છે કયો લીધેલો છે, તો તમને ખ્યાલ આવી જશે કે 8 લીધેલા છે। તો એવી રીતે લેશો એટલે બની જશે। જો માર્ચ બરાબર એપ્રિલ તો નવેમ્બર બરાબર ડિસેમ્બર થશે, એબીસી તો સીડી, તો જેકેએલ તો એના પછીના આવશે એલએમએન। પ્રશ્ન નંબર 41-50 પ્રશ્નોમાં દર્શાવેલા ચાર વિકલ્પમાંથી એક વિકલ્પ અલગ પડે છે એ શોધો। તો મિત્રો પંચગુણ જે છે આની અંદર વર્તુળ અલગ પડશે, આની અંદર ટિકિટ ચેકર જે છે એ અલગ પડશે કારણ કે આ બધા જે છે ડ્રાઈવર છે, રૂપિયો ડોલર બિટકોઈન પાઉન્ડમાં મિત્રો બિટકોઈન જે છે એ અલગ પડશે, આમાં દૈનિક અલગ પડશે, અહીં જે કિલોમીટર છે એ અલગ પડશે। ત્યારબાદ અહીં જે મિત્રો કોલેરા છે એ અલગ પડશે, અહીં તમે જોઈ રહ્યા તો 8.1 જે છે એ અલગ પડે છે, અહીં મિત્રો આર એસ ટી અલગ પડે છે, અહીં જે ચેક છે એ ચેક અલગ પડે છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો અહીં જે લીલાવતી છે એ મિત્રો અલગ પડે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 51-55માં અરીસાની છાપ આપેલી છે, તો સાચો વિકલ્પ શોધો। તો મિત્રો આવી જે આકૃતિ છે એને આપણે અરીસામાં જોઈએ તો કેવી દેખાશે, આવી દેખાશે। ત્યારબાદ આવી આકૃતિ જે છે એટલે કે 7:07 થઈ છે એને જોઈશું તો આવી રીતે દેખાશે, આવી આકૃતિને જોઈશું તો આવી રીતે ડી જે આપેલી છે એવી રીતે દેખાશે। પ્રશ્ન નંબર 54 જે છે મિત્રો એને જોઈશું તો આવી દેખાશે, આવી રીતે લખેલું હશે ને આપણે જોઈશું તો આવી રીતે ઊંધું દેખાશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 56-65માં પ્રથમ બે શબ્દોના ચોક્કસ સંબંધ આપેલા છે, તેને ધ્યાને રાખીને પ્રશ્નાર્થ વડે દર્શાવેલ સ્થાન પર બંધ બેસતો તમારે જે છે એ મિત્રો વિકલ્પ લખવાનો છે। ડૉક્ટર તો રોગ, તો પોલીસ તો ગુનો, બીબીએ તો એબીબી, તો એસએસટી તો મિત્રો આરએસયુ। થર્મોમીટર શરીરનો તાપમાન માપે છે, જ્યારે બેરોમીટર છે વાતાવરણનો તાપમાન માપે છે। ગાજરમાં વિટામિન એ મળે છે, તો સૂર્યમાંથી વિટામિન ડી મળે છે। અભ્યાસ તો જ્ઞાન, તો કામ તો અનુભવ। ડાકોર તો રણછોડરાય, તો પાવાગઢમાં મહાકાળી માં બેઠેલા છે। રેલવે તો ટ્રેક, તો વિમાન તો રનવે। વલસાડમાં હાપુસ કેરી, તો કચ્છની અંદર ખારેક થાય છે। ભરૂચની અંદર મનસુખભાઈ વસાવા છે, તો નવસારીની અંદર આરસી પટેલ છે। યુરિયા તો ડીએપી, તો છાણિયું ખાતર તો વર્મી કમ્પોસ્ટ। ત્યારબાદ મિત્રો આ પ્રશ્નમાં માત્ર તમારે શું કરવાનું છે, તમને પ્રથમ ખાસ સમજી લો, આ પ્રકારના પ્રશ્ન સમજાય તો તમે એકદમ સરળતાથી જવાબ આપી શકશો। પ્લસ ને માઇનસ, માઇનસ ને પ્લસ, ગુણાકાર ને ભાગાકાર, ને ભાગાકાર ને ગુણાકાર થતો હોય તે મુજબ ચિહ્નો બદલી સાદુરૂપ આપો। તો અહીં જ્યાં જે ચિહ્નો છે એ ચિહ્નોને પહેલાં બદલી કાઢો, અહીં તમારે લખી દેવાના 9-4, વચ્ચે માઇનસ હતું, માઇનસ હતું ત્યાં આપણે શું કરવાનું છે પ્લસ કરવાનું છે, પ્લસ છે ત્યાં માઇનસ કરીશું અને પછી લખીશું 13, ઓછા છે ત્યાં પ્લસ કરી દો કૌંસ, નાના કૌંસમાં 4, પછી શું છે ભાગાકાર છે તો ભાગાકારને શું કરીશું ગુણાકાર, ત્યારબાદ 3, પછી ગુણાકાર છે એટલે ભાગ્યા 6, આવી રીતે કરશો એટલે જવાબ મળી જશે। આની અંદર 9 આવે છે, આની અંદર 50 અને આની અંદર 35 જવાબ આવશે। નીચે આપેલી આકૃતિમાં પ્રશ્નાર્થ ચિહ્નના સ્થાને કઈ સંખ્યા લખાશે, તો મિત્રો આવશે અહીં સંપૂર્ણ તમે જોશો તો 77-49, 55-25, 99-81, તો અહીં 6-6-36 આવશે, એટલે કે બધાનો વર્ગ જે છે કરવાનો છે।
આપેલી આકૃતિમાં પ્રશ્નાર્થના સ્થાને કઈ સંખ્યા લખાશે? તો મિત્રો ત્યાં એક છે તો એકનો એક આવશે. અહીં જે છે ઘનમૂળ કરવાનું છે. એક હરોળમાં કુલ 40 વિદ્યાર્થીઓ છે, તેમાંથી ધ્યાનીનો ક્રમ ડાબેથી 24મો છે તો જમણેથી 17મો થશે. એક હરોળમાં મહેશનો ક્રમ ડાબી બાજુથી 5મો અને રમેશનો ક્રમ જમણી બાજુથી 6ઠા ક્રમે છે. જો તેઓ પરસ્પર સ્થાન બદલે તો મહેશ ડાબી બાજુથી 10મા ક્રમે જાય છે તો હરોળમાં કુલ કેટલા બાળકો હશે? 15. પરેશ એક હરોળમાં મધ્ય સ્થાને 10 નંબર પર બેઠેલ છે, આ હરોળમાં કુલ કેટલી સંખ્યા થાય? 19. એક સ્ત્રી આંગળી ચીધીને કહે છે કે ગાડું ચલાવનારની સાસુ અને મારી સાસુ એ મા દીકરી થાય તો મારી અને ગાડું ચલાવનાર વચ્ચેનો શું સંબંધ હોય? પુત્ર વધુ અને સસરા. બીનો પુત્ર એ છે અને સીના પિતા બી છે, સીની બહેન ડી છે તો ડી એને એનો સાથેનો સંબંધ શું થશે? તો ભાઈ હશે. એક છોકરાનો પરિચય આપતા નેહાએ કહ્યું કે તેની માતા એ મારી સાસુના એકના એક દીકરો છે. નેહાનો આ છોકરા સાથેનો સંબંધ શું હશે? પતિ પત્ની હશે. સોહમ, રોહન અને મોહિતની હાલની ઉંમરનો સરવાળો 36 વર્ષ છે. સોહમ કરતાં રોહન 1 વર્ષ મોટો છે અને સોહમ કરતાં મોહિત 2 વર્ષ મોટો છે. જો સોહમની ઉંમર એ અને રોહનની ઉંમર બી અને મોહિતની ઉંમર સી હોય તો નીચેના પૈકી શું સાચું છે? તો સી એ બરાબર 11 વર્ષ, બી બરાબર 12 વર્ષ અને સી બરાબર 13 વર્ષ. માતા પોતાની પુત્રીને કહે છે કે તારા જન્મ સમયે મારી ઉંમર તારી ઉંમર કરતાં 6 ગણી હતી અને 5 વર્ષ બાદ મારી ઉંમર તારી ઉંમર કરતાં 7 ગણી હતી. તો માતાની હાલની ઉંમર કેટલી હોય? 35 વર્ષ હશે. અર્જુન અને રોકીની હાલની ઉંમરનો સરવાળો 70 વર્ષ છે. 5 વર્ષ પહેલાં અર્જુનની ઉંમર રોકીની ઉંમરથી અડધી હતી તો અર્જુનની હાલની ઉંમર કેટલી થશે? 25 વર્ષ થશે. સૂર્યોદય વખતે તમારો ચહેરો સૂર્ય સામે હોય તો તમારો જમણો હાથ જમણી તરફ લંબાવતા કઈ દિશા બતાવશે? ઉત્તર. પીછે મુડેગા, સામને દેખ, આ સ્થિતિની અંદર માર્ચ કરતા સૈનિક કેટલા અંશનો ખૂણો ફરશે? 180. પૂર્વ તો નૈઋત્ય અને અગ્નિ તો પશ્ચિમ તો દક્ષિણ બરાબર વાયવ્ય. એક જહાજ ઉત્તર દિશામાં જઈ રહ્યું છે. જો તે પોતાની જમણી તરફ 180નો ખૂણો બનાવે તો હવે તે કઈ દિશાની અંદર જતું હશે? દક્ષિણ. પુષ્પા દક્ષિણ દિશામાં મુખ રાખી 200 કિલોમીટર અંતર કાપે છે, ત્યારબાદ જમણી દિશામાં 400 કિલોમીટર અંતર કાપે છે, ત્યારબાદ ફરી જમણી દિશામાં 200 કિલોમીટર અંતર કાપે છે. તો શરૂઆતના સ્થાન અને અંતિમ વચ્ચેનું સ્થાન વચ્ચેનું અંતર કેટલું થશે? 400 કિલોમીટર. પ્રશ્ન નંબર 86. 9 ફેબ્રુઆરી 2020ના રોજ રવિવાર હોય તો 16 માર્ચ 2020ના રોજ કયો વાર હોય? સોમવાર હોય. નીચે આપેલા પ્રશ્ન નંબર 87-90માં જળ પ્રતિબિંબમાં છાપ આપેલી છે તો સાચો જવાબ કયો થશે? તો મિત્રો આ પ્રકારે લખેલું હોય તો આપણે પાણીની અંદર જોઈશું તો આવું દેખાશે, આવી આકૃતિ હશે તો આપણને ઉલટી દેખાશે, આવું લખ્યું હશે તો મિત્રો આવી રીતે દેખાશે. ત્યારબાદ આવી રીતે ઢ લખેલો હશે તો મિત્રો તમને પાણીની અંદર પણ આવી રીતે દેખાશે. આ નહીં આવે મિત્રો, આ જે છે આવી રીતે ઊંધો થઈ જશે, આવી રીતે તમને પાણીની અંદર દેખાશે. વિભાગ 2 શાળાકીય યોગ્યતા કસોટીના મિત્રો પ્રશ્ન જોવા માંગો છો તો આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો.